श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुराठमु तरंग 67मु सागर में हजी भगवान श्रीहरिना प्रागट्यनो उत्सव चाली रह्यो छे। श्रीहरिनी हयाती में हाजरी में हरिजयंतीनो श्रीहरिना जन्मनो रूढ़ो अवसर आव्यो छे। वड़तालनी ए दिव्य भूमि छे, केवो मोटो समय छे। आओ भक्तो, आधारानंद स्वामी कहे छे हवे बधा भक्तो महाराजनुं पूजन करशे अने महाराज हरिभक्तोने अमृत वचन कहेशे। हरिजन को हरि कहत है सहज स्वाभाविक बात, हरिजन को हित विचार के सुधा वचन साक्षात। हरिजन को हरि कहत है सहज स्वाभाविक बात, हरिजन को हित विचार के सुधा वचन साक्षात। श्री हरि पोताना मन में हरिभक्तोना हितनो विचार करे छे। क्या समय में आटला बधा भक्तो आव्या छे, एमनु हित थाय, एमनु कल्याण थाय, एमनु सारू थाय, एवी कंक बात करो। समयानु फल छे आ, याद राखजो, समयानो सार छे आ। आपणे पण समयमां आवीए ने, खाधु पीधु छूटा पड्या आ समयो नथी, एमां साररूप कई वात हती, केवी सरस वात जो। हरिजन को हित विचार के, बधानुं हित केम थाय, सारू केम थाय, कल्याण केवी रीते थाय, विचार कोण करे छे? भगवान। आ वात केटली किंमती गणाय, तमे मुमुक्षु छो एटले समझी सको। आओ पछी साक्षात अमृतना जेवु सहज वचन श्रीहरिए कह्यु। सुधा वचन साक्षात अमृत समान वचन महाराज बोलिया। केवी वात करे छे महाराज नी, आटली नानी वात बद्धा याद राखजो। अमृत को करे पान जेही जानरु जन अजान, ज्ञानी होय के अज्ञानी होय, जानरु जन अजान, ज्ञानी होय के अज्ञानी होय, पण अमृत पीवे तो शुं थाय? हाँ, दादाए विचारीने जवाब आप्यो, सरस, परफेक्ट, 100% दादा मळी गया तमने। जे कोई मनुष्य जाणता के अजाणता अमृत पीवे छे तो तेना जीवमां क्यारेय कोई विघ्न आवतुं नथी, एटले के मृत्यु पामतो नथी, एवो ते अमृतनो प्रभाव छे। एवी रीते अत्यारे नर के नारी जेने सत्संग थयो छे अने जेने वर्तमान धारण कर्या छे तेना पुण्यनो हूँ पार पामतो नथी। लो महाराज एम कहे छे, अमृत पीनार छे एने क्यारे मृत्युनो भय रहेतो नथी, एम अत्यारे जे सत्संग करे छे अने जेने वर्तमान नियम धारण कर्या छे। खाली सत्संग केवानो नहीं, केवो सत्संग? वर्तमान सहितनो सत्संग, नियम सहितनो सत्संग, एना पुण्यनो कोई पार नथी।
અક્ષરના વાસી વાલો કીર્તન આપણે ગાઈએ છીએ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અક્ષરધામના અધિપતિ અવની એટલે આ પૃથ્વી ઉપર પધાર્યા. શા માટે આવ્યા? અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. શા માટે આવ્યા? સત્સંગની સ્થાપના માટે. એ કેવો સત્સંગ? ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે, પાંચે વર્તમાન પાળે ભાઈઓને ભાઈઓ, હરિજન સંગે કેધી સાચી સગાઈઓ. આ સત્સંગ છે. બાકી કપાળમાં ચાંદલું હોય, ગળામાં જાડી કંઠી હોય, મુખ મે રામ ઓર બગલ મે, આ ભક્તનું લક્ષણ નથી. કેવી અદ્ભુત વાત! નિયમ વર્તમાન સહિતનો સત્સંગ જેને મળ્યો છે ને, એના પુણ્યનો કોઈ પાર નથી, એના ભાગ્યનો કોઈ પાર નથી. અહો અમીસામ કિમ કારી. બ્રહ્માજી આકાશમાંથી નીકળે છે. વ્રજના વાસીઓ એટલે ભરવાડો, ભરવાડણો, એના જીવન એણે જોયા ત્યારે બ્રહ્માની આંખમાં આંસુ આવી ગયા. બ્રહ્માના મનમાં વિચાર થયો, આ 14 લોકનું બ્રહ્માંડ, અનંત કોટી આત્માઓ જીવો રખડે છે, ભટકે છે, જન્મે છે, મરે છે, એમાં આ ઉતરતી જ્ઞાતિના ખોબા જેવા મુઠ્ઠી જેવા ગામમાં રહેનારા નથી કોઈ, આ લોકોનું સુખ સાહેબી કે વૈભવ કે વિલાસ, એવા માણસોને આ પરબ્રહ્મનો યોગ થયો, એ ઓળખાઈ ગયા, એની ભક્તિ જાગી ગઈ. જોયું તમે હમણાં આપણે વાત કેવી સરસ વાંચીને, કેટલી મધુર વાત! સત્સંગ કરવાથી અલૌકિક બુદ્ધિ મળે છે. અલૌકિક બુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે ભગવાનની ઓળખાણ થાય છે. ભગવાનની ઓળખાણ થાય ને ત્યારે આત્માના અંતરમાં અખંડ આનંદ, આનંદને આનંદ રહે છે. પણ આ વાત કોને નથી સમજાતી? માહિક બુદ્ધિવાળાને આ વાત સમજાતી નથી. આકાશમાં આટલો સરસ મજાનો સૂર્ય ઉગે, આખી સૃષ્ટિ નવપલ્લવિત બની જાય, ચારે બાજુ કિલકિલાટ, પંખીઓમાં, પશુઓમાં, મનુષ્યમાં, પુરુષ પુરુષોમાં, સ્ત્રીઓમાં, બધી જગ્યાએ જળ થળ બધી જગ્યાએ રોશની છવાઈ જાય, પણ ઉલ્લું ઘુવડ એની આંખોમાં અંધારું ઓછું થાય. જેમ સૂર્ય ઉગે ને એમ ઘુવડની આંખ અંજાતી જાય, એમાં તો અંધકાર જ આવે. ઘુવડોની સંખ્યા બહુ વધી ગઈ છે એવું લાગે છે. આવો સત્સંગ આપણને મળ્યો, કેવી સરસ મજાની વાત જુઓ! શ્રીજી મહારાજ ભક્તોના હિત માટે વાત કરે છે. વાલા ભક્તો, આપણે પણ બસ નિયમ ધર્મ સહિતનો સત્સંગ કરીશું ને, આપણા અનુભવમાં પણ આવશે કે આ દુનિયામાં સૌથી સુખી કોણ? હું. એ સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. કેવા સ્વામીના પદો છે, કેટલા બધા પદો છે. સહજાનંદ સિંધુ રે આજ મારે હે ઉમટ્યા રે. આજે તો આનંદના સાગર ઉમટવા લાગ્યા. હે, આનંદના સાગરમાં હિલોળા ચડ્યા છે, કારણ કે આનંદ ઘન મૂર્તિ, સહજ આનંદ સ્વરૂપ એવા પરમ પરમાત્મા પ્રગટ થયા છે. પ્રગટ થયા નહીં, આપણને મળ્યા છે. એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, તે તો મળ્યા છો મુને, આજ જીવન જાણું છું. બોલો કેવી આકડીઓ છે! કેવા એ મહારાજ છે! તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો, માતાના પેટમાં એણે રક્ષા કરી છે, તે તો આડો આંક જ વાળ્યો, કોને ખબર હતી, એવી ભગવાને રક્ષા કરી છે. તમે બિરુદ પાળ્યું તમારું,
જોયું નહીં કર્તવ્ય અમારું, પળે પળે કરો પ્રતિપાળ, જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ, જીવન જાણું છું. ઘણી વાર કથામાં કહું છું, પ્રાપ્તિનો વિચાર કરો, ત્યાર પછી મહિમાનો વિચાર કરો, ત્યાર પછી રાજીપાનો વિચાર કરો. તમે ભૂખ્યા હશો ને, 8 દિવસના ઉપવાસ કર્યા હશે ને, તો પણ તમારા અંતરમાં આનંદની છોડું ઉછળતી હશે. પૂજ્યપાદ ગુરુજી 2 વર્ષ ધારણાપારણા કરે, પણ આપણે નિહાળ્યું છે, આપણે એના સાક્ષી છીએ. 2 વર્ષના ધારણાપારણા હોય, 2 દિવસના ઉપવાસ હોય, દિવસ અને રાત સત્સંગ અને વિચરણ, કેટલી સેવાને પ્રવૃત્તિ, પણ એ ગુરુદેવના હૃદયમાં જે ઉત્સાહ, એમનો આનંદ આપણે જોયો છે ને, જોયો છે કે નહીં આસિતભાઈ? અને આપણે જમીન બેઠા હોઈએ તો પણ કોકને એમ લાગે ઉપવાસ છે. સુખ બહારથી આવે છે એવું આપણે માનીએ છીએ, આ આપણું મોટું અજ્ઞાન છે. સાચું સુખ અંતરમાંથી જ આવે છે. ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે? અંતરમાંથી. ફરીવાર આ સાગરની વાત રિપીટ કરું છું, સત્સંગ કરવાથી. કેવો સત્સંગ? આમાં વાત આવી એવી, નિયમ વર્તમાન સહિતનો સત્સંગ. આવો સત્સંગ કરવાથી નિયમ પાળતા હોઈએ, સાધુનો સમાગમ કરતા હોઈએ, કથા વાર્તા સાંભળતા હોઈએ, આને સંપૂર્ણ સત્સંગ કહેવાય. આવો સત્સંગ કરવાથી અલૌકિક બુદ્ધિ આવે, આપણી બુદ્ધિ પવિત્ર થાય. એ અલૌકિક બુદ્ધિ આવે એનાથી ભગવાન ઓળખાય, ભગવાન ઓળખાય એના આત્મામાં અખંડ આનંદ 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 રહ્યા કરે. શ્રીજી મહારાજની અમૃત જેવી વાતો છે આ બધી. હા, જીવને જન્મ મરણનું દુઃખ એટલું બધું ભયંકર છે, તેનું મુખ્ય વર્ણન થઈ શકે તેમ નથી. અને સત્સંગ કરવામાં આવે તો સુખ થાય છે, તેમજ લખ ચોરાશી અને નરક યાતનાનું દુઃખ બળી જાય છે. એકને એક બે એના જેવું સીધું ગણિત છે. સત્સંગ કરે એટલે સુખ, કુસંગ કરે એટલે દુઃખ. સમજવાનું એ જ છે, સત્સંગ શું અને કુસંગ શું. સાર એટલો છે, કુસંગથી બચી અને સત્સંગ કરીએ. દેશ દેશના હરિભક્તો હતા, તેઓ બધા શ્રીની પૂજા કરવા માટે આવ્યા. તેઓ વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડતા હતા, તેની શોભાનો કોઈ પાર ન હતો. જેટલા સંઘ આવ્યા હતા તે બધાની સાથે ઝરિયાની નિશાન હતા. બધા વધાઈના પદ ગાતા હતા, તે સમયે ઝાંજ અને મૃદંગ વગાડતા હતા. હીરાચંદભાઈ ચોકસી વગેરે અમદાવાદના હરિભક્ત બાઈ ભાઈ અપાર આવ્યા હતા. દેશ દેશાંતરના ભક્તો આવ્યા હતા. દરેકના અંતરમાં ઉમંગ હતો, મહારાજ માટે નાની મોટી ભેટ સામગ્રી લાવ્યા હતા. અમદાવાદના ભક્તો સૌથી પહેલા સ્વામી એમને યાદ કરે છે, શ્રીહરિની પહેલી પૂજા તે ભક્તોએ કરી, અમદાવાદના ભક્તોએ કરી. કેસરયુક્ત ચંદનથી મૂર્તિને રંગી દીધી, અત્તરની ફોરમ છૂટતી હતી. સહુએ ફૂલહાર પહેરાવ્યા, કોઈકે કપૂરના હાર પહેરાવ્યા, કેટલાકે સોનાના હાર ધરાવ્યા. આપણા પીવડા ઘનશ્યામ મહારાજ માટે કેનેડાના ભક્તો કપૂરના હાર લાવે દાદા, અને એવું સરસ મજાનું કપૂર મહારાજના કંઠમાં એ કપૂરનો હાર પહેરાવ્યો હોય ને, આખા મંદિરમાં સુગંધ આવે. જોયું તું ને દાદા, કપૂરના હાર પહેરાવ્યા, સહુએ ફૂલહાર પહેરાવ્યા, કપૂરના હાર પહેરાવ્યા, કેટલાકે સોનાના હાર ધરાવ્યા, કોઈકે તો મોતીના હાર પહેરાવી, બાજુબંધ અને તોરા પણ ધરાવ્યા. કોઈક ભક્તે સોનાના કડા, સોનાના સાંકળા, પહોંચી વગેરે પાર નહીં એટલા ધરાવ્યા, કેટલાકે કુંડળ લાવીને પહેરાવ્યા, તો કોઈકે શિરપેચ બાંધ્યો. કેટલાક ભક્તોએ પ્રેમથી શ્રીહરિને વેઢ અને વીંટીઓ પહેરાવી. સહુ અલૌકિક રીતને જાણતા હતા, કોઈને પૂજા કરવાની પ્રેરણા કરવી પડતી નહીં, કોઈને પૂજા કરવાની પ્રેરણા કરવી પડતી. હવે ખબરદાર થઈને એક વાત સાંભળજો, સૌ પોતાની ઈચ્છાએ ઉમંગથી પૂજા કરતા હતા, પરંતુ કોઈની પ્રેરણાથી કોઈ પૂજા કરવા આવ્યો છે એમ જો શ્રીહરિને ખબર પડતી તો શ્રીહરિ તે પૂજાને સ્વીકારતા નહીં.
પોતાની ઈચ્છાથી ભલે એક ફૂલ જ કોઈક લાવે તો તે પૂજાને શ્રીહરિ અનંત માનતા. હું ઘણી વાર તમને કહું છું, સ્કોલર્સ ડુ નોટ રીડ ડિફરન્ટ બુક્સ, ધે રીડ બુક્સ ડિફરન્ટલી. અત્યારે વધારેમાં વધારે બોલાતા વાક્યોમાંનું આ એક વાક્ય છે. આખી દુનિયામાં દરેક લેંગ્વેજમાં, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, અમેરિકા, ચાઇના, જર્મન, જાપાન, આખી દુનિયામાં વધારેમાં વધારે બોલાતા સેન્ટેન્સ એમાંનું એક સેન્ટેન્સ છે. કયું? વિનર્સ ડુ નોટ ડુ ડિફરન્ટ થિંગ્સ બટ ધે ડુ થિંગ્સ ડિફરન્ટલી. આપણે આ સાગરની કથા વાંચીએ છીએ વાંચી નાખવા માટે નહીં, વાંચીને રાખવાની છે. આમાંથી શું સમજવાનું છે, આનો સાર શું છે, કેવી પૂજાને ભગવાન સ્વીકારતા અને કેવી પૂજાને ભગવાન સ્વીકારતા નહીં, આમાં આવ્યું. પોતાની શ્રદ્ધાથી, પોતાના ઉત્સાહથી સેવા કરે તો શ્રીહરિ સ્વીકારતા. વચનામૃતમાં કાર્યાણીનું છઠ્ઠું દિવાળીનો દિવસ હતો અને પ્રેમબાઈ પૂજાપો લાવ્યા, શ્રીજી મહારાજ સામે ગયા, ચાલીને સામે ગયા, તમે આટલા પ્રેમથી આટલો પૂજા પોલાવ્યા છો, અમારી પૂજા કરવાનો ભાવ છે ને, કરો લો પૂજા. અને મહારાજ એમ બોલ્યા વચનામૃતમાં, આજ દિવસ સુધી આવી રીતે કોઈની પણ પૂજા અમે સામે ચાલી નથી સ્વીકારી. પૂજ્યપાદ ગુરુજીએ દિવાળીના બ્રહ્મસત્રમાં આ દીવ બંદરના પ્રેમબાઈની કથા કરી છે. આપણા વહાલા નિષ્કામ સ્વામીએ સેવાના વિવેક વિશે ખૂબ સરસ યુવા સભામાં વાત કરી, તમે બધાએ સાંભળી હતી. દરેક બાબતમાં આપણે થોડું સમજવા જેવું એ છે, સેવા ચોક્કસ સારી છે પણ સેવામાં ક્યાં પ્રોબ્લેમ છે, એટલે કઈ સેવા ખોટી ને કઈ સેવા સાચી. અહંકારથી કરીએ તો સેવા ખોટી, સમજી ગયા ને, દાસપણે સેવા કરીએ તો સાચી, દેખાડવા માટે સેવા કરીએ તો ખોટી, પણ આત્માના કલ્યાણ માટે સેવા કરીએ તો સાચી. ઈર્ષ્યાથી સેવા કરીએ તો પેલા આટલું કર્યું, પેલા આટલું કર્યું તો પછી મારે કંઈક કરવું પડે ને, હાવ મંદિરમાં એમનું થોડું બેઠું રહે ભાઈ, લો. ઈર્ષ્યાથી સેવા કરીએ તો ભગવાનને રાજી કરવા માટે સેવા કરીએ તો સાચી, કોઈકના કહેવાથી કે પ્રેશરથી સેવા કરીએ તો ખોટી, ભગવાન ન સ્વીકારે. અંતરની શ્રદ્ધાથી, પોતાના હૃદયના ઉત્સાહથી ને સમજણથી સેવા કરીએ તો એ સેવા સાચી, એને ભગવાન સ્વીકારે છે. કેવી સરસ મજાની વાત આવીને, દુર્યોધન કે મેવા ત્યાગી એ ભાજી વિદુર ઘર ખાયે સબસે ઊંચે પ્રેમ સગાઈ. દુર્યોધને કેટલી સેવા તૈયાર રાખેલી, ભગવાને તરછોડી દીધી અને વિદુરની કોઈ તૈયારી નહોતી, પણ સામે ચાલીને એના ઘરમાં જઈને ભાજી ખાધી. લો, તમેને હું સેવા કરીએ છીએ. હવે આપણે એક પ્રશ્ન એનો જવાબ શોધવાનો છે કે આપણી સેવા ભગવાન રાજી થાય એવી છે કે નહીં. આ પ્રશ્નનો જવાબ શોધવો જોઈએ કે નહીં આસિત ભગત. નંબર બે, આપણે જે કંઈ સેવા કરીએ છીએ ને ભગવાન સ્વીકારે એવી સેવા છે કે ન સ્વીકારે એવી દુર્ગંધમય સેવા છે, આ વિચારવું જોઈએ. દેખાદેખીથી કરીએ છીએ, અહંકારથી કરીએ છીએ, ઈર્ષ્યાથી કરીએ છીએ, કપટે કરીને કરીએ છીએ, કોઈકના પ્રેશરથી કરીએ છીએ, એક પણ સેવા સ્વીકારવાની નથી, સ્વીકારશે? અને જો સેવા કરીએ, આત્માના કલ્યાણ માટે કરીએ, ભગવાનને રાજી કરવા માટે કરીએ, નિષ્કામ ભાવે કરીએ, દાસ થઈને કરીએ, આપણે કોણ કરવાવાળા? આ તો આપણા અહોભાગ્ય આપણને આ ભગવાનને તક આપી સેવા કરવાની. શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે કરીએ, ઉત્સાહથી કરીએ, ભગવાન ચોક્કસ સ્વીકારે. હરિભાઈ કોઠારીની આ વાત મને એટલી બધી ગમે, એટલી બધી ગમે. તુલસી દળથી તોલ કરો
તો પાણીનો પરપોટો, ભગવાન કેવા વિચિત્ર છે. તમારે એને ખરીદવા હોય, તમારે એને જોખવા હોય, એનો તોલ કરવો હોય, તો તમે એક તુલસીનું પાન મૂકો ને તો પણ ભગવાન તોલાઈ જાય. એને તોલાવવું હોય તો તુલસી દળથી તોલ કરો તો પાણીનો પરપોટો. અને તમે અહંકારે કરીને હિમાલય મૂકો હેમનો, સોનાનો આખો હિમાલય બનાવી એટલું સોનું મૂકી દો ને તો મેરુથી મોટો, ભગવાન કેવા વજનવાળા બની જાય. ભગવાનને જોખવા હોય તો ક્યારેક તુલસી દળથી તોલાય, ક્યારેક સોનાના હિમાલયથી પણ ન તોલાય. આ હળવા ભારે હરિવરને મૂલવવો સી રીતે, વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. આટલું યાદ રાખીને બહુ કામ થઈ ગયું. જો કરતે રહોંગે ભજન ધીરે ધીરે, મિલ જાયેગા વો સજન ધીરે ધીરે. કરતે રહોંગે વજન કરવાથી ભગવાન નથી પામી શકાતા, ભજન કરવાથી ભગવાન પામી શકાય છે. પાછો સવાલ તો ત્યાં જ આવે, ક્યાં ભજન સાચું કયું ને ભજન. આપણે ભજન દેખાડવા માટે કરીએ છીએ. ગુરુજી વાત કરે ને કે માળા કરતા તો પૂછ્યું કેટલી માળા કરો, તો કે જેટલા ભક્તો આવે એટલી કરવાની, કોઈ ના હોય તો હુઈ જવાનું ગોદડું ઓઢીને. એ ભજન કહેવાય. ફરી વાર કહું છું, પરંતુ મહારાજ એમ કહે છે, આધારાનંદ સ્વામી એમ લખે છે, બધાની સેવા પ્રેમથી પ્રભુ સ્વીકારતા, પરંતુ કોઈની પ્રેરણાથી કે કહેવાથી, કોઈ પૂજા કરવા આવ્યા છે આમ જો મહારાજને ખબર પડે એની સેવા મહારાજ ન સ્વીકારતા. સહજ રીતે શ્રદ્ધાથી ફૂલ લઈને આવે ને તો પણ પ્રેમથી સ્વીકારતા. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કઈ સેવા ભગવાન સ્વીકારે છે, કઈ સેવા ભગવાન સ્વીકારતા નથી, કઈ સેવા સાચી છે, કઈ સેવા ખોટી છે. આપણે જે કંઈ કરીએ ને આ બધી વાતમાં સાચું ખોટું વિચારવું, એને જ વિવેક કહેવાય. બાકી તો ગાડી કેવી ચાલે છે, લોલે લોલ, લોલે લોલ ગાડી ચાલે છે. શ્રીનગરના હરિભક્તો જે મેવા મીઠાઈ લાવ્યા હતા તે બધું લખી શકાતું નથી, કારણ કે તેનું માપ તો કરી શકાય તેમ ન હતું. સાગરના જેટલો વિશાળ હરિભક્તોનો સમૂહ હતો તેના પારને કોણ પામે, અને જે કવિ તેના પાર પામવા ગયા તે બધા વચ્ચે જ ડૂબી ગયા. મારી મતિ થોડી છે, એવું જાણીને તે હરિભક્તોના પારને હું પામી શકતો નથી. આ જે કંઈ લખું છું એ પણ શ્રીહરિની ઈચ્છાથી લખું છું. સ્વામી આ લખતા લખતા કેટલા ભગવાનમય થઈ ગયા હશે, આ લખતા લખતા સ્વામી કેટલા મૂર્તિમય બની ગયા હશે. આ જે કંઈ લખું છું ભગવાનની ઈચ્છાથી લખું છું, મારા આપ બળથી તો શ્વાસ પણ લઈ શકાતો નથી. હે દાદા, આ લખનાર સંત કેવા હશે, આ અનુભવ કરીને લખે છે. હા, ઉપરથી ઠાકોરજી સ્વિચ પાડી દે પછી આપણે એક શ્વાસ પણ વધારાનો લઈ શકીએ છીએ. ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન, એ જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથે જે આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશો સાથે જે. કેવા સંતોએ કીર્તનો લખ્યા છે, આવા કીર્તનો ગાયા પછી સાંભળ્યા પછી આપણે નથી જાગતા. આપણા જેવા કુંભકર્ણ બીજા કોણ હોઈ શકે. કુંભકર્ણ તો સારો 6 મહિને જાગી જતો. કુંભકર્ણ તો સારો રામચરિત માનસ એમ કહે છે, કુંભકર્ણ જાગ્યો, ખબર પડી રામ રાવણ બોલાવે છે. રાવણને પૂછ્યું, ભાઈ શું કામ છે, મને કેમ જગાડ્યો વચ્ચેથી, બધી ઘટનાની વાત કરી. આવી રીતે રામને લખન છે, અને ખર અને દૂષણ બંને ગયા, બંનેનો વધ થઈ ગયો છે, તારે મારી સહાય કરવી પડશે. કુંભકર્ણ ખડખડાટ હસવા માંડ્યો. કુંભકર્ણ રામચરિત માનસ કહે છે, ભાઈ ખ
ખર ને દૂષણ ને તું ઓળખે છે? શું કીધું એણે? કુંભકર્ણ રાવણને સવાલ કરે છે અને રાવણ એટલો ગુસ્સામાં આવી જાય, કુંભકર્ણ તારા ઉપદેશની જરૂર નથી, મારી વાત સાંભળ, તારે મને સહાય કરવાની છે, હું તને એટલું જ કહેવા માગું છું, ખર અને દૂષણ તારાને મારા કરતા બળિયા હતા, આ બંનેને એકલા હાથે જે મારી શકે એ તને અને મને પણ બોલો મારવાના જ છે. રાવણને ન સમજાણું, કુંભકર્ણને સમજાઈ ગયું છે, રામચરિત માનસ એમ કહે છે, પણ રાવણનો અહંકાર એટલો બધો હતો ને, એટલો બધો અહંકાર હતો ને, આખી લંકા નગરી ખલાસ થઈ ગઈ. રામચરિત માનસના તત્વજ્ઞ સંતો તો એવું કહે છે કે લંકામાં લડી શકે એવા પુરુષો કોઈ બચ્યા નહોતા, કાં બાળકો હતા ને કાં બુઢાઓ હતા ને કાં સ્ત્રીઓ હતી, ખેદાન મેદાન મંદોદરી ભીખ માગતી હતી, રાવણ પાસે ભીખ માગતી હતી કે પતિદેવ હજી મને રામનો વિશ્વાસ છે. ઇનડાયરેક્ટલી શું કહેતી હતી? કે હજી મને તમારો નથી વિશ્વાસ, રામનો વિશ્વાસ છે, કે હજી તમે સીતાને સોંપી દેશો ને તો રામ મારા સિંદૂરને ભૂસાવા નહીં દે, તમારો વધ કર્યા વિના પાછા વળી જશે, આટલો વિશ્વાસ મને રામનો છે, હજી સમજો. પણ સમજે કોણ? ન સમજે અહંકાર અને આસક્તિ, આ બે તત્વ એટલા ખતરનાક છે, એટલા ખતર. ઝઘડા માત્રના મૂળમાં આ બે છે, દુઃખ માત્રના મૂળમાં આ બે છે, ક્લેશ માત્રના મૂળમાં બે જ છે, કાં અહમ અને કાં આસક્તિ. આપણને જ્યારે ભગવાનનું આ બધું મહત્વ સમજાય ને ત્યારે આપણો અહંકાર ઓગળવા લાગે. સ્વામી કેવું લખે છે? મારા બળથી તો શ્વાસ પણ લઈ શકાય એમ નથી, શ્રી હરિ જેટલા શ્વાસ આપે છે એટલા રાત અને દિવસ લઉં છું. આપણા શરીરમાં સૌથી મહત્વની વસ્તુ છે શ્વાસ. તમે જાણતા હો કે ન જાણતા હો, આપણા દિવસ અને રાતનું કેલ્ક્યુલેશન ભગવાને શ્વાસના આધારે કર્યું છે. ઘણા લોકોનું કેવું છે, આપણે 100 વર્ષ જીવીએ, આ બધી આપણી વાતો છે. શાસ્ત્ર પ્રમાણે 21,600 શ્વાસ આપણા પૂરા થાય એટલે આપણો એક દિવસ પૂરો થાય. હવે ધારો કે તમે વધારે સ્પીડથી શ્વાસ લેવા લાગો, વધારે પડતા લઈ નાખો, તો એક દિવસમાં તમે 2 દિવસ જેટલું જીવો છો એટલે તમારી આવરદા ઘટે. અને તમે યોગ પ્રાણાયામ દ્વારા તમારા શ્વાસને રોકી શકો, ઓછાલો તમે. એટલા માટે આજે પણ હિમાલયમાં એવા મહાત્માઓ છે જે 125, 150, 200, તમે એકવાર ગૂગલમાં દેવરાહ બાબા એમનો વિડીયો છે, એટલા પવિત્ર ભારતના સંત થયા, એટલા પવિત્ર. કરપાત્રીજી મહારાજ જેણે ઇન્દિરા ગાંધીને સાપ આપ્યો હતો, આ ઘટના જેવી તેવી નથી, બહુ વર્ષો પહેલાં મેં આખી ઘટના વાંચી છે. કરપાત્રીજી મહારાજ દ્વારા સ્થાપિત ધર્મસંઘ વિદ્યાલય, એમાં તો અમે ભણ્યા છીએ સંસ્કૃત, પણ ભારત દેશના ઇતિહાસોની કોને ખબર હોય? કારણ કે આખી દુનિયાનો રંગ જુદો છે, લોકોને તો બસ આગળ આગળ, સત્ય કોઈને જાણવું નથી, સત્ય કોઈને સમજવું નથી. કરપાત્રીજી મહારાજ, દેવરાહ બાબા એમનો કોઈ વિદેશી માણસે વિડીયો ઉતાર્યો છે, વૃંદાવનમાં એમના કિનારે જ રહેતા, ત્રિદંડી સ્વામી ગંગાજીના કિનારે રહેતા, એમના શિષ્ય શિવપ્રસાદ દ્વિવેદીજી જેમની પાસે મેં 2 વર્ષ ભણ્યા છીએ, કેટલા પવિત્ર આચાર્ય આસિદ ભગત, એમણે કેટલા ગ્રંથો લખ્યા છે ને, અત્યારે મોજૂદ છે. આ તો ઇન્ડિયામાં આવા રત્નોની કોઈ કિંમત નથી. એમણે કેટલા ગ્રંથો લખ્યા છે ને, તમે એ ગ્રંથો ખાલી વાંચવા હોય ને તમારે તો ઓછામાં ઓછા 10 જન્મ લેવા પડે, એટલા એ વ્યક્તિએ અત્યારે ગ્રંથો લખ્યા છે. એમને વિદ્વાનો એક ઉપમા આપી છે, લેખન પિશાચ. શું ઉપમા આપી છે? પંડિતોએ એમને ડિગ્રી આપી છે. શિવપ્રસાદજીનું આ હુલામણું નામ છે, અમારા વિદ્વાન આચાર્ય છે એટલે આ તો વિદ્વાનોએ આપેલી રમૂજ છે. 2000 પેજનો નવો ગ્રંથ લખવો હોય, અજયભાઈ કેટલો? 2000 પાનાનો નવો ગ્રંથ લખવો હોય તો શ્રીધરજી માટે
શિવપ્રસાદજી માટે આપણા બધા સંતો ભજન સ્વામી ભણ્યા છે, સરજુ સ્વામી ભણ્યા છે, અત્યારે પણ આપણા સંતો ફોન દ્વારા, કેમ કે અયોધ્યામાં રહે છે, હવે ઘણી ઉંમર થઈ છે એમની, ફોન દ્વારા ભણે છે, હું કેવા એ માગું છું, કેવી પ્રતિભાઓ, કેવા વિદ્વાનો. આ દેવરાહા બાબાજી જેમની ઉંમર કોઈ 400 વર્ષ, કોઈ 500 વર્ષ, કોઈ 700 વર્ષ, મહાયોગી હતા, મહાસિદ્ધ હતા. અષ્ટ સિદ્ધિને 9 નિધિ એમણે સિદ્ધ કરી હતી. ભારત દેશના મહાપુરુષો એવા એવા થયા છે. નિમિક્ષાણ ક્ષેત્રના કલ્યાણ દેવજી મહારાજ, આપણા સંપ્રદાયના તમે જોયો, જોગી સ્વામી, ધ્યાની સ્વામી, આપણે જેમના દર્શન કર્યા છે, આ કેવા મહાપુરુષો. પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર વાત કરી છે, એકવાર આખા બ્રહ્માંડની ગતિ બદલવી હોય ને અજયભાઈ, બદલી શકે. વિરસદના જ્ઞાનજીવન સ્વામી કેવા મહાપુરુષો થયા. ઇતિહાસ સત્ય છે. મોટા પુરુષો એ પ્રસિદ્ધિમાં નથી માનતા, એટલા માટે આ બધી વાત પ્રસિદ્ધ નથી થતી. પણ વિરસદના જ્ઞાનજીવન સ્વામી મુંબઈમાં પાર્લામાં હતા, મુંબઈ પાર્લામાં હતા, ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ હતું. અચાનક સ્વામી રાત્રે ઘરની બહાર નીકળ્યા, બૂમો પાડે, આમ ખેસ લઈને, આમ ઝાપટે હરિભક્તો, રમણ કાકા વગેરે બહાર આવી ગયા. સ્વામી આ શું કરો છો, સ્વામી આ શું કરો છો. અને જ્ઞાનજીવન સ્વામી ત્યારે બોલ્યા, તમે બધા ઊંઘો છો, તમને ક્યાં પૂરી ખબર છે, આ ચારે બાજુ અંધારું સરકારે કરી નાખ્યું છે, આકાશમાં વિમાનો આવ્યા છે બોમ્બ નાખવા માટે, અમે ભગવાનને પ્રાર્થના કરે છે, હે મહારાજ, આટલા બધા જીવો તમારું ભજન કર્યા, બધાને મારી નાખશો, ભગાડો આ બધાને. વિચારો હવે કેવા મોટા પુરુષો. અને એ જ્ઞાનજીવન સ્વામી એમની અક્ષરધામમાં જતા સુધી અખંડ સેવા કરનારા આપણા દાદા છે. તાળીઓથી વધાવો, આ કઈ નાની વાત નથી. અજયભાઈ હા, ધામમાં સ્વામી ગયા ને 6 મહિના જોડે રહ્યા છે. આપણા અશોકભાઈ કાચ્યાને પૂછજો, સ્વામી કેવા પરચા પૂરતા સ્વામી. આ બધા ભક્તોએ અનુભવ્યું છે, જોયું છે. આપણા પૂજ્યપાદ ગુરુજી જેમની સાથે આપણે રહીએ છીએ, આપણે જોઈએ છીએ કેટલું ઐશ્વર્ય, કેટલો પ્રતાપ. આપણા મૂળજી ભગતનો દીકરો સહજાનંદને ઈચ્છા હતી કે મારે અમેરિકા જવું છે. કેવી રીતે અમેરિકા આવ્યો, ક્યારેક મૂળજી ભગતને પૂછો, ખબર પડે તમને. છોકરાનું રિઝલ્ટ આવ્યું 12માનું, છોકરો ફેલ, ભગતના તો બધા સ્વપ્ન કડડર ભૂસ, ઇમારત પડી ગઈ. એકને એક દીકરો, માતા પિતાને લાડકોડ હોય, અમેરિકા મોકલીએ તો આપણને જવા મળે. ગુરુજી પાસે ઉદાસ થઈને ભગત આવ્યા. મૂળજી ભગત એટલે મૂળજી બ્રહ્મચારીનું સ્વરૂપ આપણે કહી શકીએ. આવા ભગત ગુરુજી તો ગમે તે વાત સાંભળે. ગુરુજીએ કહ્યું, ભગત અમે મહારાજને પ્રાર્થના કરશું, એક કામ કરો ને, આપણે ફરીવાર મહેનત કરીએ, ફરીવાર ચેક કરાવો ને. 12માની એક્ઝામ, 12 સાયન્સનું રિઝલ્ટ એટલું બધું એક્યુરેટ હોય, કારણ કે તમને ખબર છે HSC અને SSC બરાબર, આ બે ગવર્મેન્ટની ટીમ એટલી બધી ઇન્ડિયામાં, કેમ કે એ લોકો ઉપર ક્લેમ થાય, લગભગ રીચેકિંગમાં રિઝલ્ટ ક્યારેય ફેરબદલ ન થાય. ગુરુજીની આજ્ઞાથી ફરીવાર ચેકઅપ કરાવવામાં આવ્યું, રિઝલ્ટ આખું જુદું નીકળ્યું. બોલો, છોકરો પાસ. હવે અમેરિકા માટેની તૈયારી, ઢગલાના ઢને અંગ્રેજીમાં ઇન્ટરવ્યૂ આપવાનું, અમેરિકા એડમિશન લઈને અમેરિકા ભણવા મોકલવાનો. દાદા આવી ગયો, તૈયાર થઈ ગયો. એક એક દાખલા તમે સાંભળો ને, આ તો અમે જોયા છે, અમે સાક્ષી છીએ, એટલે આપણને એમ થાય કે આપણને કેવા સદગુરુ મળ્યા છે, આ કેવા મહાપુરુષો છે. પણ આ બધા મહાપુરુષો ભગવાનથી ભરેલા હતા. કેવી રીતે? સ્વામી એમ લખે છે, મારા બળથી હું શ્વાસ પણ ન લઈ શકું. એમણે જેટલા શ્વાસ આપ્યા છે એટલા શ્વાસ લેવાય છે. એની ઈચ્છા જ્યારે નહીં હોય ત્યારે એક શ્વાસ પણ નથી લેવા લઈ શકાવાનો. આવું જાણીને જેટલું લખાય એટલું લખું છું. આ બ્રહ્માંડમાં જંગમ જાતિના એક એક લાઈન સાંભળવા જેવી છે. આ જગતમાં જંગમ જાતિના એટલે આપણે બધા હાલતા ચાલતા, જંગમ એટલે કેવા? હરતું ફરતું. નટુ દાદા જ્ઞાની છે સંસ્કૃતના. આ બ્રહ્માંડમાં જંગમ જાતિના વિવિધ પ્રકારના જેટલા જીવ છે તે બધાને એક પળવાર પણ શાંતિ મળતી નથી.
હરતા ફરતા કોઈ જીવને શાંતિ મળે છે? કારણ કે હરિચરિત્રામૃત સાગર પૂર 8મું તરંગ 67મું, મારી વાત કોઈ નથી, એક શબ્દ પણ ઉમેરેલો નથી, ખોલીને વાંચી લો, ચોપાઈ 17મી, જંગમ જાતિના જેટલા જીવ છે એને પળવારની શાંતિ નથી, કારણ કે તે બધા ભગવાન સિવાયની અન્ય વસ્તુને ચિંતવ્યા કરે છે. ભગવાન સિવાયનું જેટલું ચિંતન કરીએ એની ચિંતા જ છે, અને ભગવાનને જેટલા સંભાળીએ એની ચિંતન છે. જીવ જે જે ચિંતવે છે તે ચિંતવેલી સ્થિતિ જીવનો એક જન્મ કહેવાય. સાગરમાં આ વાત ઘણી વાર આવી, આ વાત યાદ રાખવા જેવી છે. જેટલા સંકલ્પ વિકલ્પ છે ને એટલા જીવના જન્મ થવાના છે. તમારે ને મારે ભગવાન સિવાયના બધા સંકલ્પ શાંત કરવા પડશે. સ્વામીએ કહ્યું ને, એના આપેલા શ્વાસ છે, એની આપેલી શક્તિ છે, એની આપેલી બુદ્ધિ છે, એ જે કરાવવા ધારે તે મારે કરવું છે. આમ ભગવાનનું રમકડું બની જઈએ, એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ગોડ બની જઈએ અને આપણે કામ કરીએ, એ આખી વસ્તુ જુદી છે. બાકી આપણા કોડ, આપણા દોડ, એ બધું જેટલું પડતું મૂકીને કામ કરીએ ને, એ અદ્ભુત છે, જીવનમાં અદ્ભુત છે. દરેક મોટા પુરુષો, અતિ મોટા કામ કરનારા મોટા પુરુષોના જીવન મેં ખૂબ વાંચ્યા દાદા, એનો સાર એટલો જ દેખાણો. એ લોકો બધું ભગવાનને સોંપીને કામ કરતા હોય છે, અને આપણે બધું માથે ઉપાડીને કરતા હોઈએ. ભગવાન વિના જેટલું ચિંતન કરે છે ને, એને લીધે જ આ બધી ચિંતાઓ, દુઃખ, ઉપાધિ છે. જીવ એવા જન્મના પ્રવાહમાં વહા કરે છે. જે મનુષ્ય જીવના સ્વરૂપને જુએ છે તેને તે દેખાય છે. આ રીતે જીવના ક્ષણે ક્ષણે જન્મ અને મરણ થયા કરે છે. ક્ષણે ક્ષણે જન્મ અને મરણ, પુનરપે જનનમ પુનરપે મરણમ પુનરપે જનની જઠરે શયનમ. વારંવાર જન્મ અને મૃત્યુનું ચક્ર એવું ભયંકર ચાલે છે, એવું ભયંકર ચાલે છે. જીવને તેની ગમ નથી પડતી. જીવ સ્થૂળ દેહના આકાર માત્રને જુએ છે અને તેનાથી તેને થોડોય ભય લાગતો નથી. લો, એનું બધું સ્થૂળ જ દેખાય, ઉપરનું દેખાય, આગળનું દેખાતું નથી, અંદરનું દેખાતું નથી. લો, ભય નથી લાગતો એટલા માટે, અને ભય વિના ભગવાનમાં ચિત્ત રહેતું નથી. વાત સાચી ખોટી બોલો? બહુ સાચી વાત છે. અત્યારનો માણસ નિર્ભય એકદમ થઈ ગયો છે ને, એટલે પ્રોબ્લેમ છે. થોડો ભય માથે હોય ને, અને ચિત્ત ચોટ્યા વિના જન્મ પણ નિરર્થક છે. મનુષ્ય શરીર ગયા પછી જીવ પશ્ચાતાપ કરે છે, પણ તે પસ્તાવો કોઈ કામ લાગતો નથી. જીવ ભગવાન સિવાયનું બીજું જે ચિંતવે છે તે તો લખ 84માં તૈયાર હોય છે. ભગવાન સિવાયનું બીજું કંઈ પણ દુર્લભ નથી, તે તો સહજ સ્વભાવે મળતું જ રહે છે. હરિ બિન મન મે ધારત જેતા, હરિ બિન મન મે ધારત જેતા, 84 મે તૈયાર હે તેતા, 84 મે તૈયાર હે તેતા. હરિ બિન ઓર દુર્લભ નહીં કોઈ, સહજ સ્વભાવ સો મિલહી સોય. મેળવા જેવા મહારાજ છે, જોવા જેવા મહારાજને મોટા પુરુષ છે. બસ વાલા ભક્તો, આપણા જીવનમાં આવી ગાંઠો મારી એ રસ્તે આગળ વધીએ. આ લોકનું તો ભગવાન એટલું બધું આપશે, આપણે ઉપાડી નહીં શકીએ, ગણી નહીં શકીએ. કરવા જેવું આ છે, તેમાં તો અપાર ક્લેશ અને દુઃખ રહ્યું છે. જીવ તે અંગે ક્યારેય વિચાર કરતો નથી. મોહે કરીને જીવને દુઃખ સૂજતું નથી. આ જગતમાં દુઃખ છે પણ એ દેખાતું નથી, એનું કારણ શું છે? મોહ. એનું કારણ શું છે? મોહ. તમારા ઘરમાં અગ્નિ સળગે છે, એના ઉપર તેલનું કડાયું મૂક્યું છે, તેલ એકદમ ધગધગે છે. નાના દીકરાને તેલ પકડવું છે, તમે ન પકડવા દો તો પણ રડે,
અને પકડવા દો તો પણ રડે. તમારા ઘરમાં તલવાર પડી છે, છોકરાને ખોલવી છે, ઉપાડવી છે, ઉપાડવા દો તોય ઉપાધિ, ના ઉપાડવા દો તોય ઉપાધિ. વચનામૃતમાં મહારાજ એમ કહે, માણસ માત્રનું મન કેવું છે? બાળક જેવું. કેવું છે? એનું ધાર્યું થાય તોય દુઃખી, અને ના ધાર્યું થાય બોલો તોય દુઃખી. તો હવે કરવું શું દાદા? કેસો જવાબ આપશો મને કોઈ? ભલા માણસ આવા જ્ઞાની કોઈ જવાબ નહીં આપો. હા દાદા, પણ બધી જગ્યાએ ગણિત ના લગાડાય ને તો મરી જાય ક્યારેક. કહો, તમારી વાત વ્યાજબી કહેવાય. શાસ્ત્ર એટલા માટે કહે છે કે વડીલ માતા પિતા હોય ને લાગણીવાળા, એ દીકરાનું ધાર્યું ન થવા દે. હમણાં બે દિવસ પહેલાં પિનાક ભગત નાના દીકરા લવને લઈને આવ્યા, બહુ રમતો હતો છોકરો અહીંયા. પછી ભગતને નીકળવું હતું ઘરે, એટલો રડે, ગાડીમાં બેસવું જ નહોતું એને, બેલ્ટ બાંધ, એટલો રડે હું જોતો હતો. થોડી વાર પછી હું પણ ગયો, અમે બાર તાપમાં રમાડ્યો, એટલો ખુશ થઈ જાય. અને ગાડી પાસે લાવે એટલે મ્યુઝિક ચાલુ, એને એટલો રડાવી પકડી અને પ્રેશર કરીને બે હાથને પગ પકડીને પછી ગાડીમાં બેલ્ટ બાંધજો બોલો. પણ બાળકને નથી સમજાવવાનું કે આ મા બાપ મને દુઃખ નથી આપતા, ઉલટાનું સુખ આપે છે. આ બેલ્ટ મારા દુઃખ માટે નથી, મારા સુખ માટે છે. એ દીકરાને સમજાય. બસ આપણે બધા કેવા છીએ? આ નાના એવા લવ ભગત જેવા છીએ. એટલે આપણું ધાર્યું થાય એમાં જ આપણને સુખ દેખાય છે, આપણું ન ધાર્યું થાય એમાં મોટું સુખ છે દેખાતું નથી. એટલે મેં શું કહ્યું? આપણું ધાર્યું થાય ચાલો માની લઈએ, સારું થયું. પણ આપણું ના ધાર્યું થાય ને ત્યારે માનવું વધારે સારું થયું. શું માનવું? આટલું તમે માનતા શીખશો ને તો પછી અનુભવતા પણ શીખશો. પછી અનુભવમાં આવશે કે મારું ધાર્યું ન થયું ને એ ખૂબ સારું થયું. ભગવાનને તમે પ્રાર્થના કરશો. મુક્તાનંદ સ્વામી શું પ્રાર્થના કરી 15 વરદાનમાં? મન કો ધાર્યો હોવે ન કબ હું. સ્વામીએ પ્રાર્થના કરી, માગ્યું, વરદાન માગ્યું. શું માગ્યું? મહારાજ મારા મનનું ધાર્યું ક્યારેય ન થાય, તમારું ધાર્યું જ થાય. ને આપણે શું માગીએ છીએ ભગવાન પાસે? હવે મુક્તાનંદ સ્વામીની સમજણ સાચી કે આપણી સમજણ સાચી? જવાબ તો આપો દાદા. સમજાણું તમને? ધાર્યું ન થાય એમાં દીકરાનું પણ હિત છે, અને ધાર્યું ન થાય એમાં પપ્પાનું પણ હિત છે. દીકરાનું ન ધાર્યું થાય દીકરાનું હિત પપ્પાને દેખાય છે, પણ માતા પિતા પોતાના હિત માટે પાછું એવું ન વિચારી શકે. વિચારી શકે? વિચારી શકે? કેવી સરસ બધી વાતો બોલો. હરિબિન મન મે ધારત જે હા, ભગવાન વિના જેટલી ધારણાઓ છે ને આ બધું દુઃખ આપનારી છે. આ દુઃખ છે પણ દેખાતું નથી, કારણ કે મોહ છે. મોહે કરીને જીવને દુઃખ સૂજતું નથી, અને ક્લેશમાં અત્યંત સુખ માને છે. શું માને છે? શું માને છે? દુઃખમાં સુખ માને છે બોલો. આ તો કેટલું મોટું અજ્ઞાન. મોહ કો જીયકો હોવે જબ જ્ઞાના. જીવને જ્યારે મોહનું જ્ઞાન થાય ત્યારે તેને ભગવાનમાં તેવું તાન થાય. જ્યારે ભગવાનમાં તાન લાગે ત્યારે બીજું બધું ઝેર જેવું લાગે. પછી ભગવાન અને ભગવાનના ભક્તોમાં અતિશય પ્રીતિ વધે. હવે વાત સાંભળજો, એવી અદ્ભુત વાતો આવે છે ને એક એક વાત, એમ થાય કે શું કરું, આ ઘડિયાળનો ટાઈમ પૂરો થઈ જાય છે. જેને ભગવાનના ભક્તોમાં હેત થતું નથી તેને ક્યારેય ભગવાનમાં પણ હેત વધે નહીં. હરિચરિત્રામૃત સાગર ભગવાનના જન્મ ઉત્સવની કથામાં કેવી અદ્ભુત વાત. હરિ કે જન્મે પ્રેતન જે હા. પૂજ્યપાદ ગુરુજી લંડનમાં મધ્ય પ્રકરણનું 28મું વચનામૃત, જીવન દોરીનું વચનામૃત, એની કથા કરી. આખી કથાનો સાર એટલો જ છે
એટલી સરસ ગુરુજીએ વાત કરી છે. તમે ને હું વાતો કરીએ છીએ, આપણને ભગવાનમાં હેત છે. ધારો કે ચાલો ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થાય, ધારો કે ભગવાનને આપણે હાચવાના થાય, ધારો કે ભગવાનને આપણે રાખવાના થાય, તો આપણને કેટલાને હેત ટકે? ભગવાન જો કસોટી લે ને, રાજી રહેજો, તમે ને અમે પાસ ના થઈએ. શાસ્ત્રો વાંચીએ છીએ એટલે સાચું કહી દેવું સારું ને. ભગવાનની કસોટી બહુ અઘરી છે. આ તો દયાળુ છે, આ તો મૂર્તિમાં મૌન ભાવે બેઠા છે એટલે બધું ચાલે છે. ભગવાનમાં હેતની વાતો કરવી, ભગવાનના મહિમાની વાતો કરવી, આ બધી વાતો તળિયા વિનાની છે, પાયા વિનાની ઇમારત જેવી છે. શુષ્ક જ્ઞાનીઓ આવી ઊંચી ઊંચી વાતો કરી લોકોને વાસ્તવિકતાથી વિમુખ કરનારા છે. એટલા માટે તો શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ થયા. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ચારે ચારને સ્વીકાર્યા. આત્મજ્ઞાનીઓ જુઓ કેવી વાતો કરે, કેવા તર્કો કરે. આપણા એક હરિભક્તને એક આત્મજ્ઞાની મળી ગયો કે તમે સ્વામિનારાયણવાળા છે ને, દેહ સુધી જ રહ્યા, આત્મા સુધી પહોંચ્યા જ નથી લો. અને આત્મા જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી પરમાત્મા મળતા નથી. હવે આવી વાત દાદા કેવી ગળે ઉતરી જાય. પહેલાં હરિભગત મૂંઝાઈ ગયા, પછી મારા પર ફોન આવ્યો કે સ્વામી એક ભગત મળ્યા ને આવી બધી વાતો કરે, શું જવાબ આપું? મેં કીધું અરે ભલા માણસ, તારે ને કેવું તું ને, તું આત્મા સુધી પહોંચ્યો, દેહમાં છે શું, કામ નીકળી જાય ને એકવાર ખબર પડે તને. આત્માની વાતો કરવી સહેલી છે. આત્મારૂપ થવું હોય તો અગ્નિનો એક ડામ અડાડ્યો હોય ને, અડાડવો જોઈએ ને, અડાડવો જોઈએ ભગત. ઊંચી વાતો કરી લોકોને વાસ્તવિકતાથી વિમુખ કરવા, આ પૃથ્વી ઉપર શબ્દનું એટલું મોટું આડંબર છે, કોનું માનવું કોનું ન માનવું. એટલા માટે ભગવાન વ્યાસ કહે છે, શ્રુતિભિન્ના શ્રુતયોપી ભિન્ના નેકો મુનિર્યસ્ય વચઃ પ્રમાણમ. શું કરવું? એટલા માટે નિર્ણય કર્યો, એક મોટા પુરુષને આપણા કલ્યાણના દાતા સ્વીકારી, મહાજનો એન ગતઃ સપંથા, એવા મોટા પુરુષને સ્વીકારી, એ દિવસ કહે તો દિવસ, રાત કહે તો રાત, એમ કર્યા કરે ને તો એક દિવસ ચોક્કસ એ આત્મા પરમાત્મા સુધી પહોંચી જાય. કેવી સરસ વાત જુઓ, ભગવાનમાં હેત છે કે નહીં એની એક જ કસોટી છે આપણી પાસે. કઈ કસોટી? જેને ભગવાનમાં હેત હોય એને ભગવાનના હેતવાળા સંતોને ભક્તો એમાં પણ અતિશય હેત હોય. આજે એટલા બધા મોટા મૂર્ખાઓ વાત કરતા હોય છે, હું ભગવાનને માનું બાકી કોઈને માનું નહીં. તમે સાંભળી છે આવી વાતો? એવા કેટલા બધા હોય છે, જાહેરમાં બોલતા હોય છે, મોટા મોટા માણસો હોય છે. એને કેવું જોઈએ કે તું ભગવાનને માને છે, ઉપર જઈ આવે એકવાર ભગવાન પાસે, ખબર પડે તને. જેને ભગવાનનો મહિમા છે એને ભગવાનના સંતનો મહિમા છે, સંતનો મહિમા છે એને ભક્તનો પણ મહિમા છે, અને ભક્તનો નથી તો એને સંતનો નથી, સંતનો નથી તો એને ભગવાનનો પણ. આ સાગરની વાત વાંચું છું, સાંભળો. હરિચરિત્રામૃત સાગર, પુર 8મું, તરંગ 67મું, ચોપાઈ 24મી. હરિ કે જન મે પ્રીતન જેહા, હરિ મે તાકુન બઢે કબુ નેહા. ભગવાનના ભક્તમાં પ્રેમ નથી, એને ભગવાનમાં ક્યારે વધવાનો જ નથી. જેને હરિભક્તોનો સંતોનો અભાવ આવે છે તેને દર્પણ વિના પોતાનું મુખ ક્યાંથી દેખાય? એવી સરસ વાત આવે છે. સમય ઘણો થયો છે, આપણે આ વાત આગળ કથામાં શ્રવણ કરીશું. 24 ચોપાઈ સુધીની કથા પૂરી થાય છે. સંત અને ભક્ત એમાં દિવ્ય ભાવની વાત આવે છે, આ અતિ જરૂરી છે. કારણ કે ભગવાનમાં હેત છે ની પરીક્ષા જ સંત અને ભક્તમાં હેત છે ના ઉપરથી છે. જેને રાજાનો મહિમા હોય ને, એને રાજાના કુંવરનો પણ એટલો જ હોય, હોય કે ના હોય? એ કુંવર હાવ લબાડ હોય, નાનો હોય, ગૌમૂત્રવાળો હોય તો પણ રમાડે કે ના રમાડે? શા માટે બોલો? રાજાનો કુંવર છે. એમ ભગવાનનો જેને મહિમા આવે ને, એને ભગવાનના સંત અને ભક્તોનો મહિમા ઓટોમેટિક આવે, તો જ સમજવું એને ભગવાનનો મહિમા સાચો છે. સંત ભક્ત સાથે દરરોજ તકરાર કરે છે તો સમજી લો, નક્કી કરી લો કે આને ભગવાનનો મહિમા નથી. ભગવાનના મહિમાની વાતે કરીને પોતાના પાખંડને પોષે છે અને લોકોને છેતરે છે. સાગરની એવી એવી વાતો અમુક આવે છે,
આપણા આત્માને જગાડે એવી વાતો છે. તો આગળની કથા આપણે પછી લઈશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.